જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને અમદાવાદના ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા છે એમણે વર્ષ બે હજાર પંદરમાં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાહીઠ વર્ષીય ડોક્ટર તેજસ પટેલ કે જેમનો અમદાવાદમાં તેમનો એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને આ સાથે જ ટ્રાન્સજેડિયર એન્જિયોપ્લાસ્ટીના તેઓ જનક પણ ગણાય છે આ સિવાય તેમણે અનેક ઇનોવેશનના કાર્ય કર્યા છે કાર્ડિયોલોજી એન્જીઓપ્લાસ્ટીના નિષ્ણાત ડોક્ટર તેમને માનવામાં આવે છે જાણીતા કાર્ડિયોલોજીસ્ટો એવોર્ડ થી પદ્મભૂષણ કરવામાં આવ્યા છે અને ગુજરાત માટે આ ક્ષણ એ સૌથી વધારે ગૌરવદાયક છે કારણ કે આપણા મૂળ ગુજરાતી અને દેશ વિદેશમાં નામ કમાનારા તેજસ પટેલ આપણી સાથે સાહેબ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપને થેન્ક યુ યુ શું કહેશો આજના દિવસે એવોર્ડ થી સન્માનિત થયા છો આમ તો બીજી વખત એક આ પ્રકારનો એવોર્ડ આ બધી વસ્તુ કોને આપ અર્પણ કરો છો ને આપની મહેનત વિશે શું કહેશો આ બધી વસ્તુઓ જો આની અંદર ઘણા બધા લોકોનો ફાળો છે આ જે સન્માન મને મળ્યું એમાં સૌથી પહેલા તો સન્માન જે આપવા વાળી સિસ્ટમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ લોકોએ મારા કામની નોંધ લીધી આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ લોકોએ આ સમજ્યા મારે જે ત્રીસ વર્ષથી જે મેં કામ કર્યું હતું એની નોંધ લીધી એની સરાહના કરી અને આ એનું એક ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન તરીકે આ એવોર્ડ માટે મને એ લોકોએ લાયક ગણ્યો એના માટે હું ખૂબ આભારી છું આ થયું કારણ કે મારા પેશન્ટોએ મારા ઉપર વિશ્વાસ કર્યો એટલે હું એમનો બી અંતઃકરણપૂર્વક આભાર માનું છું હું અહીંયા ઊભો છું અને આ લેવલે પહોંચ્યો છું એમાં મારી સાથે કામ કરવાવાળી ટીમ ડોક્ટર સંજય શાહ અને મારી આખી ટીમ જે વીસ પચીસ વર્ષથી એક જ એકદમ સ્ટેબલ ટીમ છે એ લોકોએ કારણ કે દરેકમાં થિક એન્ડ થીન ખરાબ પેચિસ આવે કોઈ બી કેરિયરમાં સારા પેચીસ આવે દરેક વખતે મારી સાથે ઊભા રહે એટલે એમનો પણ ખૂબ આભારી છું દરેક છે કે મારા સિસ્ટમના બધા તમામ નર્સ ટેકનિશિયન ઇવન ઓર્ડરલી બધાનો હું આભાર માનું છું અને એ ઉપરાંત અફકોર્સ મારા ઘરના લોકો મારા વાઈફે જે સેક્રિફાઈસ આપ્યો કે મારા ફાધર કે નાનપણથી મને જે સેક્રિફાઈસ આપ્યો કે મારા મોસાળ પક્ષ જેને ત્યાં હું મોટો થયો મારા નાના નાની મામાઓ આ તમામનો પણ હું બહુ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને મારા ટીચર્સ એટલે આમ જોવા જાઓ તો એવોર્ડ મને મળે છે પણ હું એકચ્યુઅલી આ એવોર્ડનો ટ્રસ્ટી છું તમામ બધા એના ભાગીદાર છે સાહેબ આમ તો ડોક્ટર પાસે લોકોને જવું નથી ગમતું પરંતુ આવે છે અને જો સારું થાય તો જસ મળે અને તમે તો જે ફિલ્ડમાં છો એ શરીરનો સૌથી સેન્સિટિવ ભાગ એ હાર્ટનું કામ કરો છો તો જસની સાથે અફજસ પણ સાહેબ ઘણા લોકો આપીને જ આપે જ અને એ થાય જ પણ એનો અર્થ એવો નહીં કે અબજસની બીકે કોઈ મળતી વ્યક્તિ હોય એને હું એમ કહું કે ના હું તારું પ્રોસીજર નહીં કરું કે તારું ઓપરેશન નહીં કરું તો પછી ડોક્ટર તરીકેની મારી લાયકાત હું ગુમાવી રહ્યો છું અને એનો એક કિસ્સો હું તમને કહું કે નાઇન્ટી ટુમાં જ્યારે મારી અમેરિકામાં એ વખતના જે મોસ્ટ સેલિબ્રેટેડ વન ઓફ ધ મોસ્ટ સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ કાર્ડ રોજર ક્વોલિટી સાથે હતી સેન્ટ જોસેફ્સમાં ન્યૂ જર્સીમાં બધું પતી ગયું પછી છેલ્લે જ્યારે મને એમણે ડિનરમાં લઈ ગયા અને એક જ સવાલ કર્યો કે તેજસ કાલે ઉઠીને તારા ફાધર કે મધર કે તારા વાઈફને પ્રોબ્લેમ થયો ઇન્ડિયામાં હા અને હું એક ફોન કોલ દૂર હોઉં તારાથી કે તું કે તો બીજી ફ્લાઇટમાં બેસીને આવું અને તારા સિનિયર ઇન્ડિયાના બધા ટોપ કાર્ડિયોજ બી અવેલેબલ હોય તો તું કોને ચૂઝ કરીશ ત્યારે એ વખતે મેં એમને કહ્યું હતું કે મારા ફાધર કે મધર કે કોઈ બી હોય ઘરનું વ્યક્તિ તો હું પોતે કરીશ કારણ કે જો મારામાં એ લાયકાત એમના ઉપર કામ કરવાની ના હોય ને તો કોઈના મા બાપ કે કોઈના વાઈફ કે કોઈના હસબન્ડ કે કોઈના ભાઈ બહેન પર કામ કરવાની મારામાં લાયકાત નથી સાહેબ આજકાલ મેડિકલ ફિલ્ડની અંદર ઠીક છે કે આ સેવાનો વિષય તો છે પરંતુ સાથે સાથે ક્યાંક મેડિકલ ફિલ્ડમાં આપણે ઘણી વખત લોકોના છેતરાવાના પણ અનુભવો જોતા હોય છે વગર લાયકાતના ડોક્ટર્સ પણ કામ કરતા હોય છે આ ફિલ્ડને લઈને નવી જનરેશન જે ડોક્ટર ટીમ તૈયાર થઈ રહી છે એને શું મેસેજ આપશો કારણ કે આનો અભ્યાસ પણ મોંઘો થઈ રહ્યો છે એટલે મા બાપ અને જે ડોક્ટર બનવાનો એ બે એક જ હોય છે કે અત્યારે હું મારા પૈસાનો ખર્ચ કરી લઉં પરંતુ આને હું જલ્દી રિટર્ન કરી લઈશ શું મેસેજ આપશો સાહેબ કારણ કે આજે સૌથી સારા જે સન્માન છે આપને આ ફિલ્ડમાંથી મળ્યા છે નવી જનરેશનને આપનો શું મેસેજ છે આજના દિવસે કારણ કે તમારામાં કમિટમેન્ટ અને ઇન્ટિગ્રિટી ના હોય ને તો તમારી આ ફિલ્ડમાં કામ કરવાની લાયકાત નથી એ હું માનું છું પેશન્ટ સિરિયસ છે પણ તમને અસર નથી થતી પેશન્ટ તમારી નજર સામે ભલે તમારો વાંક હોય ના હોય તે છતાં પણ એનું મૃત્યુ થયું અને તમને કોઈ જ જાતની અસર થતી નથી તો એનો અર્થ એ કે ધર ઇઝ સમથિંગ રોંગ વિથ યુ એટલે આ સેન્સિટિવિટી કે આ હ્યુમિલિટી ડેવલપ કરવી જ પડે કારણ કે એ કનેક્ટિવિટી ના હોય ને તો તમે યુ કે નોટ બી અ ગુડ ડોક્ટર અને તમારા દર્દીઓને તમે જે ખરેખર જોઈએ આપી ના શકો રિઝલ્ટ કંઈ પણ આવે પણ એક સેન્સિટિવિટી સાથે ને એક હ્યુમિલિટી સાથે કામ કરવું પડે અંતિમ પ્રશ્ન સાહેબ આજકાલની લોકો તમામ લોકો એ નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય પહેલાં એક એક એવી વિચાર હતો કે ભાઈ પચાસ પંચાવન પછી હાર્ટ ફેલ્યોર હાર્ટ એટેક ના ચાન્સીસ રહે પણ હમણાં જે દાખલાઓ જોવા મળે છે એમાં બાવીસ પચીસ પંદર વીસ વર્ષના છોકરા છોકરીઓમાં પણ આ પ્રકારના હાર્ટ એટેકના કેસ જોવા મળે છે શું તકેદારી અને પ્રાથમિક કઈ બાબતોનું ધ્યાન બાળકો અને વાલીઓએ રાખવા જેવું ભાઈ આ આખો ટ્રેન્ડ છે ને બે હજારની સાલથી હું જોતો આવ્યો છું કે વધતું જાય છે આ પ્રમાણ રાતોરાત વધ્યું જેવું છે જ નહીં એ ડેફિનેટલી એનો કર આમ જાય છે પણ રાતોરાત વધ્યું જેવું નથી બીજી વાત કે પંદર કે વીસ વર્ષના છોકરા છોકરીમાં કે કોઈ નાના બાળકમાં સડન ડેથ થયું એટલે હમણાં આપણે વચ્ચે એટલા બધા હાર્ટ એટેકના કેસીસ જોયા છે એટલે એને હાર્ટ એટેકમાં ખપાવવામાં આવે છે તમને ક્યાં ખબર છે તમે એનું પોસ્ટમોર્ટમ કરો તો તમને ખબર પડશે એટલે સમાજમાં એક પોસ્ટમોર્ટમની અવેરનેસ ઊભી કરવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક સર્કિટના અમુક ટાઈપના જન્મ પ્રોબ્લેમ હોય કે મસલ જાડો હોય હૃદયનો કે બીજા અમુક પ્રકારના પ્રોબ્લેમ હોય એમાં આવા સડન ડેથના કેસ બનતા હોય છે પણ જે આપણે હાર્ટ એટેકમાં ખપાઈએ છીએ અને એ વખતે વ્યક્તિનું મૃત્યુ થાય અને કોઈ બી વ્યક્તિ કહે કે આપણે પોસ્ટમોર્ટમ કરીએ તો સેન્ટિમેન્ટનો બહુ મોટો ઇશ્યુ આવે છે એટલે આ એક અવેરનેસ સમાજમાં આ હું ત્રીજી ચોથી વખત અલગ અલગ ગેધરિંગમાં બી હું બોલ્યો છું કે આપણે એક સમાજમાં આ એક અવેરનેસ અનએક્સપ્લેન્ડ ડેથની અંદર પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશનની અવેરનેસ ઊભી કરવી પડે અને ઘરના વ્યક્તિઓએ સામેથી કહેવું જોઈએ કે ના જોવું છે અમુક કન્ડિશન છે કે ભાઈ ભૃગાળા સિન્ડ્રોમ કે પ્રોલોંગ ક્યુટી સિન્ડ્રોમ જેમાં સડન ડેથ થઈ જતો હોય છે કે હાઈપરટ્રોફિક ઓબસ્ટ્રક્ટિવ કાર્ડિયોમાં આવે બધી જેમાં સડન ડેથ થઈ જતું હોય છે બરાબર છે એ વારસાગત હોય છે જો તમે એક પેશન્ટમાં પોસ્ટમોર્ટમમાં પકડો તો એના જે બ્લડ રિલેશન બંને બાજુના હોય એનું તમે ચેક કરો તો ઘણા બધા ડેથ તમે પ્રિવેન્ટ કરી શકો છો એટલે આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે આપણે થેન્ક યુ તો ડોક્ટર તેજસ પટેલનું કહેવું છે કે મારી સાથે તમામ કામ કરનારા લોકોની મહેનત છે મારા દર્દીઓની મહેનત છે અને સાથે જ જે વિશિષ્ટ સન્માન મળ્યું છે તેને લઈ અને ભારત સરકારનો આભાર માન્યો છે કેમેરા પર્સન નરેશ સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ